કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આપણે ઘણા સમય પછી મળ્યા નહીં. હું મારા પર્સનલ કામને લીધે તમને પૂરો ટાઈમ નથી આપી શકતી, પણ હવે હું એવી ટ્રાય કરીશ કે હું તમને રેગ્યુલર ટાઈમ આપી શકું. હું તમારી કમેન્ટ્સ રોજ વાંચું છું, તમે લાઈક કરો છો, શેર કરો છો, અને તમે મારા આગળના વિડીયો જોવા પણ માંગો છો. મિત્રો, તો હવે હું એવી ટ્રાય કરીશ કે મારા આગળના વિડીયો તમને રેગ્યુલર મળતા રહે. હું આજે જ કમેન્ટ્સ વાંચતી હતી, તેમાં દિલીપભાઈ થાપર કરીને એક સબસ્ક્રાઈબર છે અમારા, તેણે મને સજેસ્ટ કર્યું હતું કે તમે એનિમલ્સના વિડીયો બનાવો. તો આજે આપણે એનિમલ્સના વિડીયો વિશે વાત કરીશું. જો તમે પણ આવા નવા નવા વિડીયો બનાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને તમે તમારો આઈડિયા પણ સજેસ્ટ કરી શકો છો કે જેથી કરીને હું તેના ઉપર વિડીયો બનાવી શકું. થેન્ક યુ દિલીપભાઈ. આજે આપણે એનિમલ્સ વિશે વાત કરી. એનિમલ્સ એટલે પ્રાણીઓ. પ્રાણીઓ બે પ્રકારના હોય છે, એક જંગલી પ્રાણી અને એક પાલતુ પ્રાણી. મિત્રો, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરી, અને જો તમે જંગલી પ્રાણીઓ વિશે પણ વિડીયો જોવા માંગતા હોય તો હું જલ્દીથી મારી ચેનલ ઉપર એ વિડીયો પણ મૂકીશ. અને જો તમે એ વિડીયો મિસ ન કરવા માંગતા હોય તો તમે નીચે આપેલા લાલ બટન ઉપર સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલનો આઇકોન પણ દબાવી આપો કે જેથી કરીને મારા આગળના વિડીયો તમને સૌથી પહેલા મળે. પાલતુ પ્રાણીઓ કોને કહેવાય ખબર છે તમને? પાલતુ પ્રાણી એટલે જેને આપણે રોજબરોજ જોઈ શકતા હોય, તેને આપણે ઘરે પાળી પણ શકતા હોય, જેમ કે આપણી ઓસરીમાં છે કે પછી આપણા ખેતરે છે. અને પાલતુ પ્રાણીઓ તો આપણને આસાનીથી બાર બગીચામાં પણ જોવા મળી રહેતા હોય છે. તો મિત્રો, શરૂ કરીએ આપણે ગાયથી. આ છે ગાય. ગાય કેમ બોલે? આગળના એપિસોડમાં. ત્યાં સુધી બાય.